અમદાવાદના એસજી હાઈવે પર ગેમ ઝોન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે। અગ્નિકાંડ બાદ રાજ્યના તમામ ગેમ ઝોન બંધ કરી દેવાયા હતા અને અગ્નિકાંડની ઘટનાના 148 દિવસ બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ આ ગેમ ઝોન શરૂ કરવાની મંજૂરી આપી। ફાયર અને એસ્ટેટ વિભાગની મંજૂરી બાદ ફન બ્લાસ્ટ ગેમ ઝોન શરૂ કરાયો। જો કે ગેમ ઝોનમાં ફૂડ ઝોન શરૂ નહીં કરી શકાય। આ ઉપરાંત ફાયર સેફટીના વધારાના સાધનો અને એન્ટ્રી એક્ઝિટ ગેટ પણ અલગ અલગ રાખવાની શરતો સાથે આ મંજૂરી આપવામાં આવી છે। ગેમ ઝોનના મેનેજરે દાવો કર્યો છે કે તમામ તકેદારી બાદ આ ગેમ ઝોન શરૂ કર્યો છે। હવે અત્યારના જે સરકારે જે પ્રમાણે આપણે સૂચના આપેલી હતી, તકેદારી રાખવાની કીધેલી હતી, જેમાં ફાયર એક્સ્ટિંગ્વિશર બોટલ છે, એબીસી બોટલ, CO2 બોટલ, પ્લસમાં હાઇડ્રન્ટ વાલ છે, હોઝરીલ પાઇપ છે, સ્પ્રિંકલર નાખવાના કીધેલા છે, એ બધી તમામ સુવિધા સાથે અમે ફરી ગેમ ઝોન ચાલુ કરી રહ્યા છીએ। અમારી પાસે અત્યારે હાલમાં એબીસી CO2ની બોટલ 52 છે, 50થી બી વધારે અમે બોટલ રાખેલી છે, 12 જેવા ફાયર હાઇડ્રન્ટ વાલ બી રાખેલા છે, સાથે તમે જોઈ શકો છો કે સ્પ્રિંકલર લાઇન બી અમે કરેલી છે। અને ફૂડ ઝોનમાં જે સરકારે કીધેલું છે કે અત્યારે રાખવાના ના પાડેલી છે, એ પ્રમાણે કારણ કે એમાં જે LPGના બોટલ છે એના કારણે આગ લાગવાની શક્યતા બની શકે છે, તો એ અત્યારે અમે ફૂડ ઝોન અમે ટોટલી હટાવી દીધેલા છે અને ફૂડ ઝોન વગર અમે આ ગેમ ઝોન ચાલુ કરેલ છે। અત્યારે સર ટોટલ અમે 3 એક્ઝિટ ગેટ રાખેલા છે નવા, પ્લસ બોલિંગની અંદરથી બી એક એક્ઝિટ ગેટ ઇમરજન્સી આપેલો છે, અપર સાઇડમાં એક ઉપર ઇમરજન્સી ગેટ આપેલો છે અને નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં 2 ઇમરજન્સી એક્ઝિટ આપેલા છે।